હેલો એવરી કેમ છો વેરી 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 ગુડ આફ્ટરનુન આવી ગયા હા હા હાય બેટા હેલો બેટા થેન્કસ ફોર આઈ એમ થેન્કસ ફોર આઈએમપી એ આઈએમપી કરવાની પાછી પછી ઘટતી રહેવાની આઈ એમ તો અમે પ્રોવાઈડ કરાવી દઈએ પણ પછી એ આઈ એમ કરવાની બેઠું નહીં રહેવાનું બરાબર છે હાય મેમ હા હેલો બેટા ચાલો જલ્દી આવી જાઓ વિદ્યાર્થી મિત્રો જલ્દી 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 આવી જાઓ અને તમારા માટે એક શાયરી ગોતી છે ધ્યાનથી સાંભળજો ध्यान जो कहते हैं जिसके इरादे कहते हैं जिसके इरादे बड़े होते हैं उसके सपने फिर आगे का भूल गए थैंक यू हाँ जय सोमनाथ हाय बेटा चल जो ली हम आप आज आप विभाग एक जो मोस्ट आईएमपी एमपी टॉपिक जोस्ट मोस्ट आईएमपी क्वेश्चन जो एम तो क्वेश्चन है क्वेश्चन कई का आ रीते हैं તમારો વિભાગ વિભાગ એ એ એ છે તમને એક્ઝામમાં ટોટલ કેટલા માર્ક્સમાં પૂછાશે એ તમને એક્ઝામમાં ટોટલ દસ માં પૂછાશે પાંચ અલગ અલગ ક્વેશ્ચન આપેલા હશે એ પાંચ અલગ અલગ ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના છે એમાંનો પહેલો ક્વેશ્ચન છે ફોલ્સ મતલબ કે ખરા ખોટા કે જેનો ટોટલ ગુણભાર રહેશે બે માર્ક્સ ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ રાઈટ નિયરેસ્ટ મિનિંગ મતલબ કે સમાનાર્થી શબ્દ એમનો પણ ટોટલ ગુણભાર જે હશે કેટલા માર્ક્સનો હશે બે માર્ક્સનો હશે નેક્સ્ટ એના પછી આગળ જઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ એ તમને એક્ઝામમાં બે માર્ક્સમાં પૂછાશે એના પછી જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ આ આપણ ફંક્શન બેઝ જ હશે કે જે એમસીક્યુ સ્વરૂપે તમને આપેલા હશે એ તમને પૂછાશે બે માર્ક્સમાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ અ આન્સર તો આપણ એમસીક્યુ બેઝ છે કે જેને ફ્રેમ ધ ક્વેશ્ચન કહેવાશે એમનો ગુણભાર બે હશે આમ જોવા જાવ તો ઓલ ઓવર તમારું જે પેપર છે એ પેપર કેટલા માર્ક્સમાં તમને પૂછાય છે પચાસ માર્ક્સમાં એનો જે ગુણભાર હોય છે આખા પેપરનો જે ગુણભાર હોય છે એ ગુણભાર પચાસ માર્ક્સનો હોય છે એમાંના દસ માર્ક્સ સેક્શન એ ના છે

અને નિયરેસ્ટ મિનિંગ જે ટ્રુ ફોલ્સ જે છે મેઇન તો ટ્રુ ફોલ્સની જ વાત છે તો એ ફોલ્સ તમે રીડ આખો પ્રિપેર કરીને પછી એમને સમજી શકો છો એના પછી નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ મતલબ કે સમાનાર્થી શબ્દ થશે તો આ સમાનાર્થી શબ્દ તમને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે અને સપ્લિમેન્ટરી રીડરમાંથી તમને એકથી ચૌદ જેટલા પાઠ પૂછાશે આમ જોવા જાવ તો એકથી તર જ તેર જ આવે છે એકમ કસોટી આપણી જે આવે છે તમારી આજે સપ્ટેમ્બર સુધીની જે એકમ કસોટી આવે છે એ એકમ કસોટીમાં એકથી તેર યુનિટ સુધીનું જ તમારે સિલેબસ આવે છે એક થી તેર અથવા તો એક થી બાર જેટલો માત્ર એટલું કરો એમાંથી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાશે કહેવાય કે નિયરેસ્ટ મિનિંગ જે છે એ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય ઘણી વખત તમને બુકમાંથી નહીં પૂછી લે છે એટલે એમાંથી નહીં પ્રિપેર કરવાની નેક્સ્ટ એના પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ઓફ ફંક્શન તો હવે અહીંયા તમને લેંગ્વેજ ફંક્શન મતલબ કે કાઉસમાં બ્રેકેટમાં તમને ફંક્શન આપેલા હશે અને નીચે તમને સેન્ટેન્સ પૂછેલા હશે એ સેન્ટેન્સમાં તમારે ફંક્શન ઓળખવાનું કે ભાઈ આ સેન્ટેન્સમાં કયું ફંક્શન છે આ સેન્ટેન્સમાં કયું ફંક્શન છે અને પછી તમારે એમના આન્સર લખી દેવાના નેક્સ્ટ એના પછી સિલેક્ટ મોસ્ટ જે એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ મતલબ કે આ પણ ફંક્શન બેઝ હશે હમણાં આપણે એમના એક્ઝામ્પલ પણ જોવાના છીએ અને સોલ્વ કરવાના છીએ તમને જેટલાના આન્સર આવડે એટલાના આન્સર તમે આપી દેજો બરાબર છે હલો મારો સવાલ છે હા બોલો બેટા સ્ટાન્ડર્ડ નાઇન ના ઇંગ્લિશ ના આઈએમપી આપો પ્લીઝ ટીચર હા બેટા એનું પણ આઈએમપી આવશે જે રીતે સાયન્સ નું આવ્યું છે મેથ્સ નું આવ્યું છે એસએસ નું આવ્યું છે સેમ એ રીતે ઇંગ્લિશ માં પણ આઈએમપી આવશે ઇંગ્લિશ માં પણ હું તમને આખી પેપર સ્ટાઇલ સમજાવવાની છું એની ઉપાધિ બિલકુલ પણ તમારે કરવાની નથી ઇંગ્લિશમાં પણ હું તમને સમજાવી દઈશ તમારો આખો જે સિલેબસ છે એ ફિલહાલ આપણે અત્યારે શરૂઆત કરી દઈએ આમના વિશે મેં તમને પહેલાં જ કહી દીધું પહેલો તમારો ક્વેશ્ચન છે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ નીચે આપેલા સેન્ટેન્સમાંથી કયો સેન્ટેન્સમાં ટ્રુ આવશે અને કયા સેન્ટેન્સમાં ફોલ આવશે એ અહીંયા તમારે કહેવાનું છે ઓકે ગુજરાતીનું આઈએમપી આવશે ના બેટા ગુજરાતીનું આઈએમપી નહીં આવે બટ ઇંગ્લિશનું આઈએમપી અને જે મેઇન મેન સબ્જેક્ટ છે એમના આઈએમપી તમને મળી જશે ચાલો જેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે ફટાફટ એ લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો જેણે સબસ્ક્રાઈબ ન કર્યું એ ફટાફટ અને આની સાથે આપણે આગળ વધીએ જોઈએ ફોલ્સ પહેલું ટ્રુફોલ્સ છે એમાંનું પહેલું જે છે એ પહેલું

નાઇન્ટીન નહીં પરંતુ હા નાઇન્ટીન તમને ઇંગ્લિશના હેતુલક્ષી સવાલમાં બહુ હેલ્પ મળશે એ ગ્રામર ગીતાના ક્વેશ્ચન્સને સોલ્વ કર્યા પછી એમાં તમને આન્સર પણ પ્રોવાઈડ કરવામાં આવશે પણ પહેલાં તો તમારે જાતે સોલ્વ કરવાના ચાલો તો ફર્સ્ટ નો આન્સર શું આવશે ફોલ આવશે કારણ કે બચેન્દ્રી પાલ અરૂણિમામાં કોન્ફિડન્સ પૂરતા હતા પણ અરૂણિમા સિન્હા બચેન્દ્રી પાલમાં કોન્ફિડન્સ પૂરતા હતા નહીં સેકન્ડ ક્વેશ્ચન

કારણ કે એમના જીવન દરમિયાન કંઈ પણ એવી વસ્તુ નથી કે જે સહેલી રહી હોય એટલે અહીંયા આન્સર આપણે લખીએ ટ્રુ એના પછી સ્ટેજ ઓ સ્ટેજ વન એન્ડ સ્ટેજ ટ્વેલ્વ ઓફ સૂર્ય નમસ્કાર આર સિમિલર ઇન પોઝિશન પહેલો અને બારમો જે સ્ટેજ છે એ સરખો છે તો પહેલાંમાંય આમ કરીએ છીએ અને બારમામાં પણ આમ કરીએ છીએ તો હા અહીંયા બંને સ્ટેજ કેવા છે સિમિલર છે એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર આવશે તો લખી દઉં અહીંયાં ટ્રુ

એમણે જો એ બધું જોયું જ ન હોત તો એટલો બધો આખો પાઠ થાય તો રીડ ટુ જ ન આવે ન આવેત પરંતુ એને બધા બચ્ચાને જોયા પછી આખો સીન જોયો એમની લડાઈ જોઈ આ બધું જોયું એટલા માટે તો આ પાઠ આવ્યો તો અહીંયા આન્સર આન્સર તરીકે શું આવશે આવશે બેટા નેક્સ્ટ પછી ધ મહિલા મંગલ ડલ અગ્રી ટુ હેડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન કટિંગ ટ્રીઝ ભાઈ મહિલા મંગલ જે ડલ છે એ ફોરેસ્ટ વિભાગને વૃક્ષો કાપવામાં મદદ કરે છે કે ભાઈ એમની રક્ષા કરવામાં મદદ કરી હતી વૃક્ષોને કાપવામાં નહીં પરંતુ વૃક્ષોની રક્ષા કરવામાં મદદ કરી હતી તો આ સેન્ટેન્સ કેવું છે ખોટું છે એટલે આપણે અહીંયા લખીએ ફોલ્સ લખી દીધું ફોલ્સ સ્ટેજ સેકન્ડ એન્ડ સ્ટેજ ઇલેવન ઓફ સૂર્ય નમસ્કાર આ ડિફરન્ટ ઇન પોઝિશન તો સ્ટેજ ઇલેવન કહ્યું આવે અને સેકન્ડ કહ્યું આવે તો એક તો આપણે હાથ લઈ જઈએ પછી પાછળ હાથને ખેંચીને લઈ જઈએ છીએ તો સેકન્ડ ટુ ઇલેવન મતલબ કે ટ્વેલ્વ પહેલા શું આવે અગિયારનું આવે તો એ તો સેમ છે ને તમને શું શું કીધું કે એ છે છે પોઝિશન એમની નો એટલે અહીંયા આન્સર શું આવશે ફોલ્સ આન્સર આવશે આવા ટુ ફોલ્સ પણ પૂછાય એટલે ધ્યાન રાખજો નેક્સ્ટ ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ ટેલી ટચ જે છે એ તમને ડિસ્ટન્સથી કોઈપણ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ કરવામાં શું કરે છે મદદ કરે છે તો શું એ મદદ કરે છે હા મદદ કરે છે એટલા માટે તો બનાવવામાં આવી છે નહીં તો શું કામ બનાવવામાં આવે એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર આવશે તો થોડા ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ કરી લેજો જો ગ્રામર ગીતા હજી તમે મંગાવી ન હોય તો મંગાવી લેજો અને જો તમારા સુધી પહોંચી ન હોય રસ્તામાં હોય ઓન ધ વે હોય તો તમારે શું કરવાનું છે તો તમારે યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં જઈને એમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે પણ હા એમાં તમને નીચે આન્સર આપી દીધા હશે તો પ્રેક્ટિસ કરવામાં ધ્યાન રાખવું પડશે આન્સર તમારા જોવાના નથી આન્સર સેલ્ફ લખવાના છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે પેપર જે છે એ સારી રીતે લખી શકશો કારણ કે પ્રેક્ટિસ જે છે ને એ આપણા રિઝલ્ટને નહીં પરંતુ બધી વસ્તુને પરફેક્ટ બનાવે છે એટલે આવડ બધે લાગે કોઈ એક જગ્યાએ ખાલી એજ્યુકેશન ફિલ્ડ આમાં અને આમાં એમ એમ જ ખાલી સારું ન લાગે બધી જગ્યાએ બધી જગ્યાએ આ સૂટ થાય તમે ચાહે કોઈ પણ ફિલ્ડમાં હોય એમાં તમારે અભ્યાસની જરૂરત પડવાની પડવાની અને પડવાની નેક્સ્ટ આગળ જઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ ભાઈ શોધો અને લખો જે સમાનાર્થી શબ્દ છે સમાનાર્થી શબ્દ તો મેં તમને આ ટોપિક કીધો કે ભાઈ આ જે ટોપિક છે તમારી સપ્લિમેન્ટરી રીડરમાંથી પણ પૂછાઈ શકે કે જેને આપણે એસ આર કહીએ છીએ અથવા તો તમારી ટેક્સ્ટબુકમાંથી પણ પૂછાઈ શકે જરૂરી નથી કે તમને તમારી સપ્લિમેન્ટરી રીડરમાંથી જ પૂછે મેં જ્યાં સુધી બોર્ડના એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે અથવા એમના પેપર સોલ્વ કર્યા છે ત્યાં સુધી તો મને હંમેશા એ જ મળતું આવ્યું છે કે એમાંના ઘણા શબ્દ જે હોય છે એ ટેક્સ્ટબુક રિલેટેડ હોય છે એનું રીઝન છે કે સ્પેલિંગ જે છે એ ત્યાં પણ ફોલો થતા હોય તમારી ફ્લેમિંગોની બુકમાં પણ આવતા હોય અને ટેક્સ્ટ બુકમાં પણ આવતા હોય તો વિદ્યાર્થી મારી પાસે આવીને એમ કહેતા હોય કે મેમ આ સ્પેલિંગ તો ટેક્સ્ટ બુકનો આપેલો છે ત્યારે મેં એમને કહેવું પડે કે જરૂરી નથી કે આ સ્પેલિંગ ખાલી ટેક્સ્ટબુકમાં જ આપ્યો હોય આ સ્વેલિંગ બારમાની ચોપડીમાંય આવે છે આ સ્પેલિંગ તમારી ફ્લેમિંગોમાંય આવે છે અને આ સ્વેલિંગ લેપ્વિંગમાં પણ આવે છે કે જે બારમા ધોરણ માટે સપ્લિમેન્ટરી રીડર છે એટલે એવું તો કહી ના શકે એટલે નિયરેસ્ટ મિનિંગ માટે તમારે બંને બુક પ્રિપેર કરવી પડશે થોડું સ્ટડી કરવું પડશે ભાષાકીય વિષય છે થોડી મહેનત તો કરવી જ પડશે તમને એમ લાગતું હોય કે એમાં ઘણું બધું છે તો હા એ ઘણું બધું તમારે કરવું પડશે કારણ કે ઘણી વખત જીવનમાં છે ને આપણે એમ કહેતા હોય કે ભાઈ અનુભવ જ બધું છે અનુભવ જ બધું છે અનુભવથી આપણે આગળ વધશું અનુભવથી કરિયર બનશે અનુભવથી આ થશે હા નો ડાઉટ બનશે અનુભવથી બધું બનશે પણ એ જે બનેલી વસ્તુ છે એને સૌ આગળ લઈ જવા માટે ત્યાં નોલેજની જરૂર પડશે ત્યાં તમારા અભ્યાસક્રમની જરૂર પડશે ત્યાં તમારી રીડિંગની જરૂર પડશે જેટલું વાંચશો એટલું તમે શાર્પ બનશો તમે હું જેટલું બોલું છું એટલું તમે બોલી શકો એક સવાલનો જવાબ આપો હું જેટલું બોલું છું એટલું તમે બોલી શકો અહીંયા પટ 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 હું આટલું બધું બોલું છું તમે એટલું બોલી શકો નહીં કેમ કારણ કે મારા જેટલી બુક તમે વાંચી નથી અને મારી પાસે જેટલો અનુભવ છે એટલો તમારી પાસે નથી તમે હજી અગિયારમાં ધોરણમાં છો તમે અગિયાર ધોરણ સુધીની જે ટેક્સ્ટબુકને એવું બધું રીડ કરેલું છે એટલે તમારી પાસે અમે એટલા વિડીયો પણ જોયા છે મોટિવેશનના સેશન પણ અટેન્ડ કર્યા છે મારી પાસે નું નોલેજ પણ છે અને રીડિંગ પણ મારું છે એટલા માટે હું આટલું તમારી સામે બોલી શકું છું પણ ધીરે ધીરે તમારામાં પણ આવતું જ હશે ને જેમ જેમ તમે વાંચતા જશો જેમ જેમ તમારી રીડિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરતા જશો નોલેજ તમારી અંદર વધારતા જશો એમ એમ તમે પણ એક દિવસ મારા કરતાં પણ બેટર અહીંયા ઊભા રહીને બોલી શકશો

હવે અહીંયા તમને કાઉન્સમાં ફંક્શન આપેલા છે એ ફંક્શન તમારે અહીંયા લખવાના છે જેમ કે પહેલું સેન્ટેન્સ મે આઈ ઓપન ધ વિન્ડો પ્લીઝ પ્લીઝ અહીંયા તમને પ્લીઝ આપેલું છે અને અહીંયા તમને મે આપેલું છે તો સીકિંગ સિકિંગ પરમિશન કોંગ્રેચ્યુલેટિંગ અને ગીવિંગ એડવાઇસ તો આ ત્રણમાંથી કયું અહીંયા લાગે છે પરમિશન તો અહીંયા શું આવશે સીકિંગ પરમિશન

Second sentence Naresh want to join NCC so that he can be police in ફ્યુચર તો અહીંયા તમને શોધેટ આપેલું છે કે જે શું દર્શાવે છે પર્પઝ દર્શાવે છે એટલે અહીંયા આન્સર શું આવશે ટોકિંગ અબાઉટ પર્પસ કારણ કે અહીંયા હેતુની વાત થાય છે એટલે આન્સર તરીકે શું આવશે ટોકિંગ અબાઉટ પર્પઝ નેક્સ્ટ એના પછી આગળ જઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ કે જે તમને બે માર્ક્સમાં પૂછાવશે તો ટોકિંગ અબાઉટ ઇન રિલેશન ટુ સમથિંગ અને બીજું તમને ચોઇસ અને રિપોર્ટિંગ આપ્યું છે ફર્સ્ટ સી વુડ રાધર તો અહીંયા તમને વુડ રાધર આપેલું છે તો વુડ રાધર એને શું કહેવાશે ચોઇસ કહેવાશે એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે એક્સપ્રેસિંગ ચોઇસ તો આપણે અહીંયા કરી નાખીએ એક્સપ્રેસિંગ ચોઇસ એના પછી હી સચ અ સ્માર્ટ

તો આ રીતે તમને આઈડેન્ટીફાઈ વાળો ક્વેશ્ચન પૂછાશે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો રિસ્પોન્સ વાળી છે ફર્સ્ટ શું કીધું છે કે ફરહાન કહે છે કે સમટાઈમ્સ આઈ સી યુ વર્કિંગ ઇન ગ્રોસરી શોપ ત્યારે કમલ કહે છે શોિંગ પર્પઝ હેતુ દર્શાવતો યસ ડિયર કોઈ હેતુ નથી આઈ હેવ નો પેરેન્ટ્સ કોઈ હેતુ દર્શક શબ્દ નથી ઇટ ઇઝ અવર

બેઝિક કીધું હોય બાકી ડીપમાં સમજવા માટે તારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એમના જે ક્લાસ છે એ ક્લાસ જોઈન કરી લેવાના વધારે ફીઝ નથી બરાબર છે એકવાર જોઈ લેવાનું ઠીક લાગે તો પછી જોઈન થવાનું તને ફીમાં આમ તેમ લાગે છે તો પછી તારી ઈચ્છા પણ એક વખત જોઈ લેવાનું ચેક કરી લેવાનું મજા આવે તો ઠીક છે નહીં તો ચાલશે લાઈન હોય એમાં એક વૃદ્ધ માણસ ડોન્ટ પુરુષ મી મને ધક્કો નહીં મારો ત્યારે બોય નેક્સ્ટ ટુ હેમ ઇન ક્યુ એટલે કે જે હરોળમાં એની બાજુનો જે છોકરો છે ને એને શું કરવાનું છે કે એપોલોજી મતલબ કે માફી માંગવાની છે

આપણે વિદ્યાકુલમાં જોઈ ગયા છે ને કે ભાઈ અંતર દૂર કરીએ ત્યારે હાઉ ફાર્થ ઇન પ્રશ્ન બનશે તો અહીંયા આન્સર તરીકે શું આવશે હાઉ ફાર ઇઝ વેલા બદળ તો હું અહીંયા આન્સર તરીકે સિલેક્ટ કરું ઓપ્શન બી નેક્સ્ટ એના પછી આગળ જઈએ સેકન્ડ ક્વેશ્ચન માય ફ્રેન્ડ કેન ડ્રિંક થ્રી લિટર ઓફ બનાના જ્યુસ એટ અ ટાઈમ તો થ્રી લિટર એ શું છે એ કોન્ટિટી છે અને જ્યારે સેન્ટેન્સમાંથી ક્વોન્ટિટીને કાઢવાની હોય ક્વોન્ટિટીને જ્યારે કાઢવાની હોય મતલબ કે જે લિટરમાં છે મીટરમાં છે એને રિમૂવ કરવાનું છે ત્યારે હાવ મચ્છથી સવાલ બનશે ઇન શોર્ટ કે જે કાઉન્ટેબલ નથી ત્યારે હાવ મચ્છથી સવાલ બનશે તો આ જે થ્રી લિટર બનાના જ્યુસની વાત કરી છે એ કેવું છે અનકાઉન્ટેબલ જ્યુસ છે હા એમાં જે બનાના યુઝ થયા છે એ કાઉન્ટેબલ છે પણ એ જ્યુસ બની જાય પછી એ કાઉન્ટેબલ નથી તો અહીંયા છે પ્રશ્ન બનશે હાઉ મચ થી એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે ઓપ્શન એ આપણું આન્સર થશે એના પછી ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચિસ આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફૂલ્સ મતલબ કે સુકાયેલી ડાળીઓ અને શાખાઓ જે છે એકમાત્ર એવો સોર્સ છે કે જે ઘરગથ્થુ રસોઈ માટેનો ઘરગથ્થુ રસોઈ માટેનો એકમાત્ર સ્ત્રોત છે સુકાયેલી ડાળીઓ અને સુકાયેલી શાખા તો ઘરગથ્થુ રસોઈ માટેનો એકમાત્ર સ્ત્રોત શું છે જો આપણે આને રિમૂવ કરી નાખીએ તો શેનાથી પ્રશ્ન બને છે શુંથી પ્રશ્ન બને છે તો ચાર ઓપ્શનમાં મારા માટે તમારી પાસે વોટ વાળા ત્રણ ઓપ્શન છે ઓપ્શન એ બી અને સી સોરી ડી ચાલો જોઈએ આપણે તો અહીંયા તમને ડુ આપેલું છે તો ડી તો બિલકુલ પણ નહીં આવે એ બી જોઈએ વોટ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફૂલ અથવા તો વોટ આર આ તો કાઢી નાખવાનું છે એટલે આ પણ આન્સર નહીં આવે તો આનો કરેક્ટ આન્સર શું થશે ઓપ્શન એ ચાલો સમજાયું હલો અહીંયા સુધી ક્લિયર થયું તમને બેટા મેમ આગલા વર્ષે કોમર્સના બધા જ સબ્જેક્ટની બુક લાવશો ટ્વેલ્થ માટે પ્લાનિંગ તો કરી રહ્યું છે વિદ્યાકુલ વિદ્યાકુલ નહીં પરંતુ યુથ એજ્યુકેશન તમારા માટે પ્લાનિંગ કરી રહ્યું છે મને વધારે ખ્યાલ નથી બટ મેં એવું સાંભળ્યું છે કે એમની જે ટીમ છે યુથ એજ્યુકેશનની જે ટીમ છે એ ટીમ પ્લાનિંગ કરી રહ્યું છે પણ જે પણ હશે એમની અપડેટ તમને વિદ્યાકુલ ગુજરાતીની ટીમ દ્વારા તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ઓકે જે પણ હશે એ બેટા ઓપ 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 આપને નામ બહુ રખાય ઓપ ઓપ આ રેગ્યુલર ક્લાસ કરે છે સ્ટાન્ડર્ડ ટેલમાં પહેલી પરીક્ષામાં કેટલા માર્ક્સનું આવશે એસી માર્કસનું સ્ટાન્ડર્ડ ટ્વેલ્વમાં એસી માર્કસનું હોય સ્ટાન્ડર્ડ નાઇનમાં પચાસ માર્ક્સનું હોય સ્ટાન્ડર્ડ ઇલેવનમાં પણ પચાસ માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ ટ્વેલ્વમાં હંડ્રેડ માર્ક્સ ટેન અને ટ્વેલ્વ બંનેમાં ગ્રામરના બધા જ ટૉપિક હોય છે પ્રથમ પરીક્ષા હોય કે દ્વિતીય હોય કે પછી ફાઇનલ હોય પહેલી પરીક્ષા હોય ને તમારી જે એસી માર્ક્સની કે સો માર્ક્સની એમાં પૂરેપૂરું ગ્રામર જ આવે છે જ્યારે નવ અને અગિયારમાંમાં ગ્રામર અડધું આવતું હોય જેમ કે કોઈને રિપોર્ટેડ સ્પીચ છે તો એ પ્રથમ પરીક્ષામાં આવે ટેન્થ પ્રથમ પરીક્ષામાં આવે પછી તમારા ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે એ પ્રથમ પરીક્ષામાં આવે ફંક્શન તમારા પહેલી પરીક્ષામાં આવે એ સિવાયનું ગ્રામર વધ્યું છે એને તમારે ક્યાં નાખવાનું છે દ્વિતીય એક્ઝામમાં નાખવાનું છે તો ફંક્શન તમારી પહેલી પરીક્ષામાં ત્રણેય ક્વેશ્ચન તમને પૂછશે એક ક્વેશ્ચન આઈડેન્ટિફાય ફંક્શન નંબર ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નંબર થ્રી રિસ્પોન્સ ધ ક્યુ તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન ફંક્શન રિલેટેડ તમને પૂછાશે એટલે એની પ્રિપેરેશન પહેલાં કરી રાખજો ઓકે એસપીનું આઈએમપી આપશો ને એસપીનું તો હજી અત્યારે તો કોઈ પ્લાનિંગ છે નહીં પણ વિદ્યાર્થીઓની રિકવેસ્ટ પરથી ડિપેન્ડ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટને આધારે તૈયાર થશે કારણ કે આપણે અગિયારમાં ધોરણમાં જે હું અત્યારે વિભાગ એ લઈને આવી છું ને એ તમારી એટલી બધી રિક્વેસ્ટ હતી એટલી બધી રિક્વેસ્ટ હતી કે રિક્વેસ્ટ ને જોઈને હવે એમ થયું કે ચાલો હવે તો લઈને જવું છે હવે તો આપણે વિભાગ એ એમને સમજાવી જ દઈએ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ એવી જ આવી છે હંમેશા મારી પાસે કે મેમ વિભાગ એ એકવાર સમજાવી દો ને કે કયા ક્વેશ્ચનમાં કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછાશે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે કેટલા માર્કસમાં પૂછાશે એ માળખું એક્ઝામ્પલ સાથે સમજાવી દો મોટા ભાગના વિદ્યાર્થીઓના આજ ક્વેશ્ચન હતા અને અહીંયા આઈએમપી પાછળ ભાગોને એની કરતાં તમારા માર્ક્સ ઉપર ફોકસ કરો તમારે તમારા માર્ક્સ ઉપર ફોકસ કરવાનું છે જેટલા વધારે 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 જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે માર્ક્સ લઈ શકશો ઓકે ચાલો કોઈ ક્વેરી કોઈ ડાઉટ આપણા સર છે ને એસપીસી માટે તો પછી મેથ્સ કોણ કરાવશે આપણે સાહિલ સરને પણ આપણે એ સબ્જેક્ટ આપી દઈશું તો મેથ્સ